હવે આપણે યુનિટ 4 ની એક્ટિવિટી છે લાસ્ટ લેક્ચર માં કરી હતી હવે એક્ટિવિટી 2 તો એક્ટિવિટી 2 છે એમાં શું આપ્યું છે તો કે નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો શું કીધું છે નીચે આપણને ચિત્ર આપ્યા છે બે શેના ચિત્ર આપ્યા છે તો કે રૂમ ના રૂમ A અને રૂમ B એવા બે ચિત્રો આપ્યા છે એનો આપણે શું કરવાનું છે વર્ણન કરવાનું પહેલા જોવાનું છે બંને ચિત્રમાં શું ડિફરન્સ છે એ જોવાનું છે અને પછી એનું જે સંવાદ રૂપે એટલે ડાયલોગ રૂપે જે નીચે આપણને કન્વર્સેશન આપી છે એ આપણે સમજવાનું છે બરોબર હું અહીંયાથી રીડ કરીશ અને સમજાવીશ તમારે લોકોને શાંતિથી ખાલી સમજવાનું જ છે પછી જ્યારે લાસ્ટમાં પૂછું કોઈને ક્વેરી છે કે ના સમજાવ્યું એવું છે ત્યારે તમે મને ન સમજાવ્યું હોય એક ક્વેશ્ચન કે જે તમને જે લાઈન કે જે કાંઈ પણ ન સમજાયું હોય તમે મને પૂછો બરોબર ત્યાં સુધી બધાય શાંતિથી સાંભળવાનું છે તો બંને ચિત્ર તમે જોઈ શકો છો રૂમ A અને રૂમ B એ બંનેના ચિત્ર આપ્યા છે તો રૂમ A છે અને રૂમ B છે એમ આપણે જોઈએ છે રૂમ A છે થોડોક મોટો છે અને રૂમ B છે નાનો છે સ્મોલ છે રૂમ A B છે અને રૂમ B છે એ થોડો સ્મોલ છે આપણે ચિત્રમાં જોઈએ છે ચિત્ર જો રૂમ A નું મોટું છે અને પેલું રૂમ B નું એ નાનો છે હવે એવી રીતના આમાં ઘણી બધી વસ્તુ છે થોડીક થોડીક ડિફરન્ટ છે એ આપણે જોવાનું છે નીચે આપણે જોતા જઈએ અને ચિત્રમાં જોતા જઈશું બરોબર તો પેલું છે જ્યોતિ સેઝ જ્યોતિ છે એ બોલે છે શું કહે છે તો કે રૂમ A ઇઝ 15 ફીટ લોંગ એન્ડ 12 ફીટ વાઇડ શું કહે છે કે રૂમ A છે એ કેવો છે તો કે 15 એટલે 15 ફીટ છે એ લોંગ છે લાંબો છે અને 12 ફીટ વાઇડ છે વાઇડ એટલે પહોળો જો આપણે દેખે નીચે લખેલું છે અહીંયા રૂમ A છે એ 15 ફીટ જો છે કેવો છે 15 ફીટ લોંગ છે લાંબો છે જો તે 15 ફીટ છે એ લાંબો છે આ રૂમ A છે એ લાંબો છે કેટલા ફીટ તો કે 15 ફીટ અને 12 ફીટ વાઇડ વાઇડ એટલે પહોળો તો પહોળો કેટલો છે જો અહીંયા આપો છે 12 ફીટ 12 ફીટ છે એ પહોળો છે રૂમ A છે લાંબો કેટલો છે તો કે 15 ફીટ લાંબો છે અને 12 ફીટ એટલે 12 ફીટ પહોળો છે બરોબર તો હવે બીજું શું કહે છે તો રાધા સે હવે રાધા એમ કહે છે કે રૂમ B ઇઝ અ 12 ફીટ લોંગ એન્ડ 10 ફીટ વાઇડ શું કહે છે હવે રાધા રૂમ B ની વાત કરે છે આ રૂમ B છે એની વાત કરે છે તો કે 12 ફીટ 12 ફીટ કેવો છે લોંગ છે લાંબો કેટલો છે 12 ફીટ છે 12 ફીટ છે આ 12 ફીટ છે વાઇડ છે પહોળો છે અને આ 12 ફીટ લાંબો છે અને આ કેટલો પહોળો છે તો કે વાઇડ છે 10 ફીટ 10 ફીટ વાઇડ છે આ 10 ફીટ છે પહોળો છે બરોબર તો આપણે જો દેખાય છે ને ડિફરન્સ આ 15 ફીટ લાંબો છે તો આ 12 ફીટ લાંબો છે પછી આ 12 ફૂટ પહોળો છે તો આ કેટલો પહોળો છે 10 ફૂટ એટલે આપણને ખબર પડી અહીંયા કે રૂમ A છે એના કરતા રૂમ B છે નાનો છે બરોબર તો અહીંયા શું કહે છે જો વાઇડ સો રૂમ A ઇઝ બિગર ધેન રૂમ B શું કહે છે તો કે તેથી રૂમ A છે ઇઝ બિગર ધેન એટલે મોટો છે કોના કરતા ધેન એટલે ના કરતા કોના કરતા તો કે રૂમ B કરતા જોયું રૂમ A છે એ મોટો છે કોના કરતા રૂમ B કરતા સમજાય છે આટલું સમજાણું પેલો ડાયલોગ ઓકે ચલો તો હવે નેક્સ્ટ જોઈએ પછી જ્યોતિ છે કે છે શું કે છે જ્યોતિ સેઝ યસ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ એન્ડ ટેબલ ઇન A is as big as table in B. શું કહે છે કે હા જ્યોતિ પછી એમ કીધું પહેલે એમ કીધું ને રાધાએ કે રૂમ A છે એ રૂમ B કરતા મોટો છે તો પછી જ્યોતિ એમ કહે છે હા એ બરોબર છે બટ એટલે પરંતુ પણ શું છે ટીવી સેટ છે જે એ શું છે આર ઇક્વલ એ બંનેમાં
सेम छे, टीवी नो जे सेट छे ए बन्ने मा सरखो छे, इक्वल इन साइज एंड टेबल। एनो जे टीवी नो साइज ने टेबल छे सु छे, सरखो छे, इन ए एस बी गेस टेबल बी। जे मा जो टीवी नो, जो टीवी नो टेबल छे बे मा सरखो छे, चित्र मा जो तो। यस मैम। જેટલું રૂમ એ માં ટેબલ મોટું છે એટલું જ રૂમ બી માં મોટું છે, જોયું? એ બંને સેમ છે ને? તો એવું જ્યોતિ કહે છે કે ટીવી નું ટેબલ જે છે, ટીવી સેટ, એ બંને માં સરખું જ છે। તો હવે રાધા શું કહે છે? ધ વોલ ક્લોક ઇઝ, વોલ ક્લોક ઇન એ ઇઝ હાયર ધેન ધેટ ઇન બી। શું કહે છે? હવે જો રાધા શું કે છે? ઊંચી છે, જો આના ઊંચી લગાડેલી છે ધ્યાન બી, આ બી બી છે રૂમ એમાં નીચી છે, એના કરતા એ રૂમ માં હવે જે શોકેસ છે એ પણ મોટો નથી, કેમાં? એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી। હવે જે શોકેસ છે ને એ મોટો છે, બરોબર? પછી જ્યોતિ કે છે, જ્યોતિ સી લુક એટ ધ ચેર, શું કે છે? પેલી ખુરશીઓ છે, ચેર છે, એ જુઓ, ધ ચેર in room A is posterior than in room B। હવે જે ચેર છે એને જુઓ, જ્યોતિ એવું કહે છે પછી કે look at the chair, ચેર ને જુઓ, room A માં જે એમાંની જે ખુરશી છે એ કેવી છે? B કરતા વધુ મોંઘી છે, posterior એટલે મોંઘું, શું થાય? posterior એટલે મોંઘું। તો room A ની જે ચેર છે કેવી છે? મોંઘી છે, કોના કરતા? રૂમ બી કરતા। જો રૂમ એ માં સરસ મજાની ચેર છે, જોયું? તો ને રૂમ બી માં છે એ સિમ્પલ એવી ચેર છે, એટલે આ કેવી છે? મોંઘી છે। રૂમ બી ની ચેર કરતા રૂમ એ ની ચેર છે એ મોંઘી છે, કોસ્ટિયર છે, કોસ્ટિયર એટલે મોંઘું હોવું। પછી રાધા કહે છે, હવે જ્યોતિ એવું કીધું ને કે રૂમ એ ની ચેર છે એ મોંઘી છે પેલા કરતા, રૂમ બી કરતા, તો હવે રાધા શું કહે છે? કે ફેંગશુઈ ઇઝ શોર્ટર ધેન અ સ્ટેચ્યુ ઓફ ગોડ। શું કહે છે રાધા? કહે છે કે ફેંગશુઈ ઇઝ શોર્ટર ધેન અ સ્ટેચ્યુ ઓફ ગોડ। જે ફેંગશુઈ છે એટલે શું થાય? કોઈને ખબર છે શું થશે? ભગવાન ની મૂર્તિ છે એના કરતા વધુ શું છે? શોર્ટ છે એટલે નાનું છે, ઠીંગણું છે, બરોબર? ભગવાન ની મૂર્તિ કરતા જે ફેંગશુઈ છે એ વધુ ઠીંગણું છે, વધુ નાનું છે। સમજાય છે? બંને જે ચિત્રો છે, બંને રૂમ છે એની શું કરવામાં આવી છે? અહીંયા કમ્પેરીઝન કરવામાં આવી છે, બંને રૂમની અંદર જે વસ્તુ છે એની, એ
બધી અહીંયા કમ્પેરીઝન કરવામાં આવી છે. અહીંયા જુઓ, જો આપણને અહીંયા આપ્યું છે ને, તો આ શું છે? શોર્ટ છે, અને આ છે એ ભગવાનની મૂર્તિ છે, એના કરતા લોંગ છે. એટલે કે છે કે પેન્શુઈ છે ઈ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. ભગવાનની મૂર્તિ છે એના કરતા જે પેન્શુઈ છે એ શું છે? શોર્ટ છે, નાનું છે. બરોબર સમજાઈ ગયું?